विद्यार्थी मित्रों वंदे मातरम टोल ऑफ यू आज शीखी छू आप स्टैंडर्ड इलेवन यूनिट नंबर थ्री रीड नंबर वन फीमेल्स फॉर फोरेस्ट्री मतलब के वन संवर्धन महिलाओं अपने वृक्षों बचाओ वृक्षों वाव वन है तो जीवन है वन है तो हम है अभी तो के बदा अपने स्लोगन सांभिया है અહીંયા જે આપણે વાત કરવાની છે એ ભૂતકાળના ગઢવાલ વિસ્તારની વાત કરવાની છે ઉત્તર પ્રદેશમાં ભૂતકાળમાં જે અંગ્રેજો વૃક્ષો કાપતા એ વૃક્ષોને બચાવવા માટેની ચળવળ કઈ હતી કદાચ તમે નામ સાંભળ્યું હશે ચીપકો આંદોલન ચીપકો મુવમેન્ટ એ ચીપકો આંદોલનની શરૂઆત કેમ થઈ શા માટે ચીપકો આંદોલન કરવાની જરૂર પડી એ બધું જ આપણે આ યુનિટમાં શીખવાનું છે અને અમે આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે વૃક્ષો વગરના જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે તો આ યુનિટમાં આપણે ચિપકો આંદોલનની શરૂઆત તેમાં મુખ્ય ભૂમિકા સ્ત્રીઓની કઈ રીતે હતી વૃક્ષો જીવનમાં આપણને કામ કેમ લાગે છે આ બધું જ આ યુનિટમાં આપણે ડીપમાં શીખવાનું છે ડિયર ફ્રેન્ડ્સ લેટ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ ઇલેવન યુનિટ નંબર થ્રી રીડ ફોર ફોરેસ્ટ્રી મિત્રો સરસ મજાની ઇન્ટ્રોડક્શન જોયા બાદ હવે આપણે આપણો યુનિટ નંબર થ્રી રીડ નંબર વન ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ફિમેલ એટલે મહિલા આપણે ખ્યાલ છે નારી અને ફોરેસ્ટ્રી મતલબ થાય વનીકરણ અથવા વન સંવર્ધન મતલબ કે વૃક્ષોના વ્યાપ માટે જંગલના વ્યાપ માટે મહિલાઓ એવું આપણા since time began the natural broad-leaved forest of the himalayas have played a significant role in the life of the people of the uttar pradesh since time began the pehla thi, thi, yug thi, the natural kudrati broad-leaved ash of the broad-leaved એટલે પહોળા પાનવાળા બરાબર એટલે વિશાળ થાય વિશાળ તો વાઇડ પણ કહેવાય હવે આ શબ્દ કેવો સરસ છે જો આનું મૂળ શબ્દ લીફ છે એલ એ એફ લીફ એટલે પાંદડું એનું બહુવચન થાય લીવ યાદ કરો બહુવચન નિયમ આવે કે છેલ્લે એફ કે એફ હોય તો એનું વીઈએસ એસ થઈ જાય જો આ પાછું આપણે આવશે યાદ રાખજો ધોરણ દસમાં કે નવમાં જે તમે ગ્રામર શીખી ગયા છો ને એ બધું જ પાછું તમારી ઇલેવન્થ ટ્વેલ્થમાં આવવાનું જ છે એટલે બહુવચનનો નિયમ લાગુ પડતો હોય એ છે અહીંયા પણ એ લીવ્સની બદલે લીવડ કરી નાખ્યું છે અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ વાપર્યું કહેવાય કે જંગલો કેવા જંગલો તો કે પહોળા પાનવાળા જંગલો હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ એટલે મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે શેમાં ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં આ પહોળા પાનવાળા હિમાલયના જંગલોએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવેલી છે ઇન ફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ મિત્રો સાવ સાચી વાત છે આ કે હકીકતમાં જંગલો છે ને એ પાયો છે શેનો પાયો છે ઓફ ધ હોલ ઇકોનોમી હોલ મતલબ સમગ્ર આખું સમગ્ર અર્થતંત્રનો પાયો છે કોનું અર્થતંત્ર ઓફ ધ હિલ વિલેજીસ જે ગામડાઓ પર્વતીય વિસ્તારમાં હોય એની આવકનો સાધન એકમાત્ર જંગલો હોય હવે જંગલોમાંથી આવક કેમ મેળવે છે ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ પ્રોવાઈડ મતલબ પૂરું પાડવું ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપ પ્લાન્ટ્સ જો નવા નવા શબ્દો જે કાંઈ છે બધાના મિનિંગ લેખા છે સિમિલર પણ એ અનુકૂળ અમે લઈખાશ ખાસ જોજો બધું યા પહેલી વાત કરીએ આપણે કે ગ્રીન લીલા લીલાપાન અને ઘાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડેડ પૂરું પાડે છે શું પૂરું પાડે છે ફોડર ચારો પણ કહેવાય નિરણ પણ આપણે કહીએ ને કે લીલા પાન અને ઘાસ ચારો પૂરો પાડે કોના માટે પ્રાણીઓ માટે હુઝ ડંગ જેનું છાણ જો હુઝ યાદ કરો કે હુઝની બાજુમાં નામ જ આવે યાદ છે ધોરણ દસમાં આવતું ડિસ્ક્રાઇબિંગ પર્સન પ્લેસ થિંગ એ ટોપિક આવતો હુ હુ મૂઝ વાળો એ જ છે જો આર્યું કે જેનું છાણ છે ને ઇઝ યુઝ ડ કે જેના છાણનો ઉપયોગ થાય છે એઝ મતલબ તરીકે શેના તરીકે ફર્ટિલાઇઝર તરીકે એટલે ખાતર તરીકે ફોર ધ ક્રોપ સેના માટે પાછું તો કે પાક ઉગાડવાની જગ્યા માટે જેના છાણનો ખાતર તરીકે ઉપયોગ થાય છે ડ્રાય ટ્વિંગ્સ જો આ શેની વાત કરી હતી આ ગ્રીન લીવ્સ અને ગ્રાસ આ આ લીલા પાન અને લીલા ઘાસની વાત કરી હતી હવે સીની વાત કરીએ આપણે ડ્રાય ટ્વિંગ્સની વાત કરીએ એટલે કે સૂકી ડાળખીઓની વાત કરીએ તો ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચિસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ ડોમેસ્ટિક મતલબ થાય ઘરેલું અને કુકિંગ ફ્યુઅલ એટલે જેને આપણે બળતણ કઈ ધ જો ફરી કે સૂકી ડાળખીઓ અને બ્રાન્ચિસ ડાળીઓ આર ધ ઓનલી સોર્સ એ એકમાત્ર સ્ત્રોત છે શેનો તો કે રસોઈના બળતણ માટેનો ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઇઝ ઓફ ફ્રૂટ્સ એડિબલ નટ્સ ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન આ બધા જંગલના ફાયદા કહેવાય જો આ બધા આપણે નિબંધ પણ આઈ એમપી છે આપણા માટે કે ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ અથવા ઇમ્પોર્ટન્સ ઓફ જંગલ ત્યાં બધું જ તમે લખી શકો જો આ બધું ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ પૂરું પાડે છે શું લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ એટલે મોટા પ્રમાણમાં ફળો પછી એડિબલ નટ્સ ખાદ્ય બી એ ખાદ્ય એક જ વાર જવું પછી ફાઇબર્સ એન્ડ હર્બ્સ રેસા અને ઔષધિઓ શેના માટે ફોર લોકલ કન્ઝપ્શન સ્થાનિક વપરાશ માટે એ લોકોને છે ને દવાને માટે નીચે જવું જ પડે ક્યાંય એ લોકોને અહીંયા એટલી વનસ્પતિ ઉગતી હોય ને એ બધી જ વનસ્પતિનો ઉપયોગ ક્યાંક ક્યાંક આડકતરી કે સીધી તે એ લોકો કરતા હોય આપણે ધોરણ નવમાં આવી ગયું ખ્યાલ હોય તો ધોરણ નવમાં જે પાઠ આવું તો આપણે એમાં ખબર જ છે આપણને કે અલગ અલગ કેટલા પ્રકારની આ જે વનસ્પતિ હોય એનો ઔષધિ તરીકે ઉપયોગ થતો હોય ધ ફોરેસ્ટ બ્રેક બ્રેક એટલે છે ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ શેનો તો ફ્લો એટલે પ્રવાહ શેનો પ્રવાહ સિઝનલ રેઇનફોલ એટલે કે મોસમી વરસાદ ધીટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન કેવા શું માગે છે ખબર કે દર વર્ષે જે વરસાદ પડતો હોય ને એ વરસાદનું પાણી છે ને એ જમીનને ધોઈ નાખતું હોય આપણે જંગલનો ઉપયોગમાં એક વાક્ય આવે છે યાદ કરો કે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે બસ આ એ જ છે જો ધ ફોરેસ્ટ બ્રેક એટલે થાય છે કે ને ફ્લોને પ્રવાહને શેનો પ્રવાહ સિઝનલ રેઇનફોલ કે મોસમી વરસાદનો પ્રવાહ પાછો કે કયો પ્રવાહ કે જે પ્રવાહ જે ઢોળાવ હોય માઉન્ટેનનો જમીન હોય ધોઈ નાખતો હોય તેને અવરોધે છે ધીસ ક્રિએટ્સ એને કારણે સર્જાય છે જેને કારણે તો કે આ જે જંગલો હોય ને એ પાણીના પ્રવાહને રોકી રાખે છે એને અવરોધે છે તેને કારણે શું થાય સ્પ્રિંગ્સ એન્ડ એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ હવે જે પાણી અવરુંદ્યું હોય ને એ પાણી વૃક્ષોના મૂળિયામાં ત્યાં જમીનમાં સચવાઈ રહ્યા એને કારણે શું થાય હવે ઝરણા ઉત્પન્ન થાય આપણે જોતા હોય ઘણી કે પર્વતમાંથી સતત ઝરણા વહેતા હોય અમુક પર્વતો એવા હોય ને કે આ બારે માસ તમને ઝરણા જોવા મળે એટલે કીધું જો આર્યું ફ્લોવિંગ સ્ટ્રીમ્સ સતત વહેતા ઝરણાં એ બસ આને કારણે જ હોય એ વૃક્ષોના મૂળિયામાં એ પાણી સચવાઈ રહ્યું હોય ટીપે ટીપે ઝરતું હોય ત્યાંથી અને ઝરતું પાણી એ ઝરણા ઉત્પન્ન કરે અને આ ઝરણાં છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોના માટે ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધર એનિમલ્સ ક્યારે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ હવે એ લોકોને પાણી ભરવા ક્યાં જવું કયો હાલો યા કાંઈ નગરપાલિકાનું પાણી ના આવતું હોય ત્યાં ડીપ વેલ ના હોય ત્યાં તો બસ આ વૃક્ષ પાણી રોકી રાખ્યું હોય અને ઝરણા છે એ જ એને કામ લાગે બીજી એક વસ્તુ જુઓ અહીંયા વીચનો ઉપયોગ આવ્યો ધોરણ દસમાં શીખી ગયા આપણે વાત કરીએ એમ

કે ઘણા વર્ષોથી આ જે સમૃદ્ધ જંગલો સરસ શબ્દ છે જો રીચ ફોરેસ્ટ એ સમૃદ્ધ જંગલ એના જે સ્ત્રોતો છે એ છે ને આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ હવે ધીમે ધીમે એનો નાશ થઈ રહ્યો છે ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ એક્ઝામ્પલ આપે છે આપણને કે ટેહરી ગઢવાલના જે જંગલો છે વેર એક્સપ્લોઇટેડ એનો નાશ કરવામાં આવ્યો આમ તો એક્સપ્લોઇટ મતલબ શોષણ કરવું થાય પણ એક્સપ્લોઇટેશન એટલે શોષણ અને એક્સપ્લોઇટ શોષણ કરવું પણ અહીંયા નાશ થવાના અર્થમાં છે વૃક્ષોનું શોષણ કરવું મતલબ શું થઈ ગયો હલો નાશ કર્યો કહેવાય હવે આ તેરી ગઢવાલના વૃક્ષોનો નાશ કરવામાં આવ્યો હોય જંગલનો નાશ કરવામાં આવ્યો છે માટે ટુ સપ્લાય એટલે પૂરું પાડવા માટે શું પૂરું પાડવા ટિમ્બર ટિમ્બર એટલે ઇમારતી લાકડું શા માટે ફોર એક્સપાન્ડિંગ વિસ્તારવા માટે શું વિસ્તારવા માટે તો કે રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ સપાટ મેદાનમાં એને રેલવેની લાઇનને વિસ્તારવી હતી એનો વિસ્તાર કરવો હતો તો એ રેલવેની લાઇનને વિસ્તારવા માટે ટેહરી ગઢવાલના આ જંગલોનો નાશ કરવામાં આવ્યો એનું શોષણ કરવામાં આવ્યું યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન આનો મૂળ શબ્દ છે કલ્ટિવેટ એટલે વાવણી કરવી કે ખેતી કરવી કલ્ટિવેટ આ જો આ શબ્દો વચ્ચે વચ્ચે બોલવી ખાસ ધ્યાન રાખજો આપણે પરીક્ષામાં કરેક્શન આવે છે કે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ કરેલ ભાગ સુધારો એમાં બધું કામ લાગે વાક્યનું મિનિંગ જોવું પડે તમારે આ કે યુરોપિયન્સ ઇન મસૂરી કે મસૂરીમાં યુરોપિયન લોકો ઈચ્છતા હતા શું ઈચ્છતા હતા વાવણી ઈચ્છતા હતા સીની વાવણી ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ એ નવા પાકની ખેતી જેવી કે બટેટા એમ લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સડ ઓક ફોરેસ્ટ એવું શું હવે આ યુરોપિયન લોકો આ વાત છે ક્યાર નહીં ખબર કે જે અંગ્રેજો શાસન કરતા ત્યારની વાત કરી છે બરાબર આપણે એટલે કે મસૂરીમાં જે યુરોપના લોકો સ્થાયી થયા હતા બધા એ લોકો ઈચ્છતા હતા શું ઈચ્છતા હતા તો કે બટેટા જેવા જે નવા ખાદ્ય પદાર્થો છે ને એની ખેતી ઈચ્છતા હતા હવે એના માટે કરવાનું શું હતું એને શું કર્યું ખબર તો કે લીડિંગ ટુ અ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ક્લિયરિંગ કરવું મતલબ સાફ કરવું લીડિંગ અ લાર્જ સ્કેલ મતલબ મોટા પ્રમાણમાં એને મોટા પ્રમાણમાં સફાઈ કરનાખી શે શેની મિક્સડ ઓક ફોરેસ્ટની આ જે મિશ્ર જંગલો હતા જે આ મતલબ કે ઓક વૃક્ષ ધરાવતા ઓકડાનું વૃક્ષ આવે છે એના જંગલો હતા ને એ બધા સાફ કરી નાખા શેના માટે તો કે નવા પાક બટેટા હતા એના જવા માટે કોને તો કે મસૂરીમાં રહેતા યુરોપિયન લોકોએ ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની સ્વાભાવિક છે સ્પષ્ટ વિરોધાભાસ હતો કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ કેની કેની વચ્ચે એક હતું વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એટલે કે આજી ગ્રામ્ય લોકો હોય એની પાયાની જરૂરિયાતો અને બીજું શું રિકવાયરમેન્ટ્સ એટલે જરૂર કેની ઓફ ધ સ્ટેટ શેના માટેની જરૂર ટુ અર્ન મની મતલબ એક હતી રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત અને એક હતી ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાત આ બે વચ્ચે થઈ ગઈ વિસંગતા જોવા મળી વિરોધાભાસ જોવા મળ્યો બે વચ્ચે ઇન નાઇન્ટીન થર્ટી ધ પીપલ ઓફ ટેરી ગઢવાલ બિગેન નોન કો ઓપરેશન મુવમેન્ટ ઓગણીસો ત્રીસમાં ટેહરી ગઢવાલના લોકોએ અસહકારની ચળવળ શરૂ કરી કોલ્ડ જેનું નામ શું હતું સત્યાગ્રહ જે સત્યાગ્રહ એટલે શું થાય તો કે અસહકારનું આંદોલન અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ કરવાનું શું હતું એમાં શાંતિપૂર્ણ વિરોધ ટુ ઓપટેન શાના માટે જસ્ટિસ ટુ ઓપટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો જો વાક્ય મોટું બધું પણ એકદમ સહેલું છે જુઓ કે ઓગણીસો ત્રીસમાં પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન નોન કોઓપરેશન મુવમેન્ટ ઓગણીસો ત્રીસમાં ટેહરી ગઢવાલના લોકોએ અસહકારની આંદોલનની શરૂઆત કરી કોલ્ડ ઓળખાય છે ક્યાં નામે સત્યાગ્રહ એટલે શું એ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ એક શાંતિપૂર્ણ વિરોધ શેના માટેનો વિરોધ ટુ ઓપ્ટેન મેળવવા માટેનો વિરોધ શું મેળવવું હતું જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો ઓપ્રેસિવ એટલે અન્યય જે જંગલના નિયમો હતા એની સામે એને જે ન્યાય મેળવવો હતો એનો વિરોધ હતો આ એના વિરુદ્ધનું હતું આ આંદોલન ઇન ધેટ યર અને બરાબર તે જ વર્ષે એ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ વેન દે ફોર્મ્ડ એ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ મિટિંગ એટલે વિરોધ સભા અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી તે વર્ષે થયું શું આ લોકોની મતલબ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી મતલબ આની જે શું કહે પોલિસી એટલે શું રાજકારણી નીતિ કઈ પોલિસી કહીને આપણે એની વિરોધમાં આ જંગલની જે પોલિસી હતી જંગલના જે નિયમો હતા એના વિરુદ્ધમાં છે ને આ લોકો એક મિટિંગ ભરી રહી એ મિટિંગ ભરીને ત્યારે જ ત્યારે શું કરવામાં આવ્યું તો એ કે આર્મ્ડ ફોર્સિસ દ્વારા સશસ્ત્ર દળ દ્વારા એ લોકોને કેટલા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા શા માટે તો એ લોકોએ મિટિંગ કરી હતી મિટિંગ શાના માટે કરી હતી તો કે જંગલ નીતિની સામે એનો વિરોધ દર્શાવવા એક મિટિંગ કરી હતી એ મિટિંગમાં ટિલરી નામના ગામમાં આર્મ્ડ ફોર્સિસ દ્વારા કેટલા બધા લોકોને મારી નાખવામાં આવ્યા જો વેર કિલ્ડ પેશી વોસ્ટ કહેવાય વોસ કે વેર પ્લસ પુત્ર લુકેટ લુક એટ ધ પિક્ચર આ ચિત્ર તરફ જુઓ મિત્રો ખાસ યાદ રાખજો કે લુક પછી આજ્ઞાર્થ વાક્યમાં મોટે ભાગે એટ આવતું હોય મારે એમ કેવું હોય મારા તરફ જુઓ તો એટ મી મારે બોર્ડ તરફ જુઓ તો ધ બોર્ડ મતલબ લુકેટનો મતલબ થાય ના તરફ જોવું તો આ ચિત્ર તરફ જુઓ વોટ ડુ યુ નોટિસ તમને શું ધ્યાનમાં આવે છે તો ચિત્રમાં શું છે દેર આર સમ મેન કેટલાક પુરુષો છે વિમેન કેટલીક સ્ત્રીઓ છે એન્ડ ચિલ્ડ્રન બાળકો છે પણ કેવા એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ વૃક્ષને બાથ વળીને ઊભેલા આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે આ ચીપકો મુવમેન્ટનો ખૂચિત્ર જુઓ તો અંગ્રેજો પોતાના માણસોને આ પ્રકારની કરવતો લઈ અને વૃક્ષો કાપવા મોકલતા તો એ વખતે એ ગામવાસીઓ બધાએ કોઈ ગ્રામવાસીઓ બધા ગામના લોકો બધાય આ રીતે વૃક્ષને બાથ ભીડી અને ઊભા રહી જાય ધ ટુ મેન બે પુરુષો છે જે એમ ઇ એન છે એમ ઇએન આ બહુ વચન છે બરાબર એ મેં એક વચન આર વિથ સોઝ સો એટલે થાય કરવત ખાસ ધ્યાન રાખજો એસ એ ડબલ્યુ આ જે શો છે સીનું ભૂતકાળ પણ થાય બાકી ને સી પછી સો અને સી ન પણ એક સોનો મતલબ કરવત પણ થાય ઇન ધ રેન્ડ્સ કે તેમના હાથમાં કરવતો છે દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ તેઓ વૃક્ષો કાપવા ઈચ્છે છે બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ લોકો તેમની સુરક્ષા કરી રહ્યા છે ધે ડુ નોટ એલાવ ધેમ ટુ ડૂ એની હાર્મ ટુ ધ ટ્રીઝ ધે ડુ નોટ એલાઉ તેઓ એને મંજૂરી નથી આપતા પરમિશન નથી આપતા હશે નહીં ટુ ડુ એની હાર્મ કાંઈ નુકસાન કરવાની કોને ટુ ધ ટ્રીઝ મતલબ આ લોકો એ લોકોને વૃક્ષોને કાંઈ પણ ઈજા પહોંચાડવાની રજા આપતા નથી એઝ એઝ એટલે બિકોઝ કારણ કે ધે આર ઇમોશનલી અટેચડ ટુ ધેમ કારણ કે તેઓ ભાવાત્મક રીતે લાગણીમય રીતે તેઓ સાથે જોડાયેલા છે તેમ એટલે કોણ તો કે ટ્રીઝ માટે છે આ કે તેઓ ભાવાત્મક રીતે લાગણીમય રીતે વૃક્ષો આરે જોડાયેલા છે એટલા માટે તેઓ તેને કાંઈ પણ ઈજા કરવાની પરવાનગી આપતા નથી ઇટ વોઝ ચીપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ આ જંગલોને બચાવવાની આ એક ચિપકો મૂવમેન્ટ એટલે કે ચિપકો આંદોલન હતું ધ મૂવમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ આજી ચળવળ ચાલી હતી એને બચાવ્યું હતું સેવડ બચાવ્યું શું બચાવ્યું ધ ગ્રીન ફોરેસ્ટ હરિયાળા જંગલો બચાવ્યા અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણની પણ સુરક્ષા કરેલી હતી આ આંદોલન મેં કીધું ને આપણા અભ્યાસક્રમમાં પણ આવી ગયું છે અને બહુ મોટા પાયે આંદોલન ચાલેલું હતું અને ખરેખર અંગ્રેજોએ પણ આ આંદોલન સામે ઝૂકવું પડ્યું હતું આઉટ ઓફ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો મૂવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ આ પછી એ જ બતાવી જો કે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન મતલબ આમાંથી જ શું આવ્યું એક પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો એટલે કે હગ એ ટ્રી હગ એટલે ભેટવું તો તો આમાંથી જ આ આંદોલનનો મતલબ એમાંથી ઉદ્ભવ થયો તો આમાં હતો શું ચીપકો આંદોલનમાં ઇન વિચ કે જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ કે ગ્રામ્યજનોએ હકીકતમાં તેમના શરીરને મૂકેલા હતા ક્યાં અરાઉન્ડ ટ્રીઝ વૃક્ષોની ફરતે શા માટે ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ મતલબ વૃક્ષોને કપાતા અટકાવવા માટે ગ્રામવાસીઓએ ખરેખર પોતાના શરીરને વૃક્ષની ફરતે મૂકેલા હતા એ હતું આપકું ચીપકો આંદોલન હગ એ ટ્રી મુમેન્ટ ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે કે પાયાનો આ સંઘર્ષ સેના વિરુદ્ધ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ જો આ આખો કરતા થયો ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ કે આ મૂળભૂત એક આ આ હતો સંઘર્ષ કેના વિરુદ્ધનો અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ કે ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલો કાપવા શેના માટે કોમર્શિયલ કટિંગ મતલબ તો કે વેપારીકરણ માટેનું કટિંગ થતું શા માટે તો આપણે વાત કરી હતી એમ કે જે ઇમારતી લાકડું આવતું એ વેચવા માટે આ બધી કાપવાની વાત હતી તો એના સામનો સ્ટ્રગલ હતો આ સ્ટ્રગલે શું કર્યું તો આ સ્ટ્રગલ માટે કરતા થયો હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી આ આંદોલન એટલું સફળ થઈ ગયું ને કે ગવર્મેન્ટને ફરજ પડી એની ઉપર દબાણ આવ્યું દબાણ શેનું આવ્યું ટુ રીથિંક ફરીથી વિચારવાનું શું ઇટ્સ સ્ટ્રેટેજી એને પોતાની જે વ્યૂહરચના હતી કે આ જંગલો બધે કાપી નાખીએ આપણે અને બટેટા ને એવા આપણને જે કાંઈ વધારે ફાયદો કરાવતા હોય એવી એવી આપણે ખેતી કરીએ પણ એની સફળ ના થઈ ગવર્મેન્ટને દબાણ આવ્યું અને ફરીવાર એને રીથિંક બધું કરવું પડ્યું કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ અબાવ અ હાઈટ ઓફ વન થાઉઝન્ડ મીટર અત્યારની વાત છે જો કે હાલમાં એક હજાર મીટર તમે ઊંચે જાઓ ને કોઈ પણ પર્વતમાળામાં તો અહીંયા કોમર્શિયલ ફેલિંગની મનાઈ હોય મતલબ તમે વ્યવસાયિક ધોરણ માટે તમારા ધંધા માટે કંઈ વૃક્ષો કાપી શકતા નથી એની મનાઈ છે બેન્ડ એટલે મનાઈ હોવી બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ પણ અત્યારે કેવું છે હજી ધેરઆર લાર્જ એરિયાસ મોટો વિસ્તાર એવો છે કેવો ડિગ્રેડેડ ફોરેસ્ટ કે મતલબ જ્યાં જંગલો ખરેખર ઘટી પડ્યા છે ત્યાં જંગલોનો નાશ થઈ ગયેલો છે એવો હજી ઘણો બધો વિસ્તાર છે એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રી અફોરેસ્ટ ધેમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેને રિપ્લાન્ટ કરવામાં નિષ્ફળ ગયો છે મતલબ જે તે વખતે વૃક્ષો કપાઈ ગયા કપાઈ ગયા બાકી હોવું શું જોઈ કે જેટલા વૃક્ષ કપાઈને એની સામે પહેલાં એટલા વૃક્ષો ઉગાડવા જોઈએ તો ગવર્મેન્ટ એમાં ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમાં નિષ્ફળ ગયો છે એઝ એ રિઝલ્ટ પરિણામે શું થયું હવે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોર્ડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ થયું શું એના પરિણામે આવે કે જંગલમાં વૃક્ષો ઓછા છે તો સિવિયર સ્કેરસિટી તીવ્ર તંગી સે એનિમલ ફોડર પશુઓના ચારાની ડોમેસ્ટિક ફ્યુઅલ ઘરેલું બળતણની એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને તીવ્ર પાણીની તંગી જેને કારણે કે અફોરેસ્ટ નથી થયું રીપ્લાન્ટ વૃક્ષો નથી થયું એટલા માટે હાલમાં પણ આ તકલીફ ભોગવવી પડે છે ધ વિમેન સફર ધ મોસ્ટ અને બધામાં સૌથી વધુ સહન કોને કરવું પડે કે સ્ત્રીઓને કારણ કે મોટાભાગે શું હોય પશુ ઘરે રાખતા હોય આપણે તો પશુનું મોટાભાગનું કામ સ્ત્રીઓ કરતી હોય એને ચારો લેવાનું કામ પણ સ્ત્રીઓ કરતી હોય અને પાણીની જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય એ પણ સ્ત્રીઓએ કરવાની હોય એટલે સૌથી વધુ સ્ત્રીઓને સહન કરવું પડે છે તો મિત્રો અહીંયા આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો પાર્ટ વન પૂરો કરીએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય